સૌ ક્ષત્રિય ભાઈઓ વડીલો માતાઓ તથા બહેનોને મારા જય માતાજી જય સૂર્યદેવ એક ક્ષત્રિયના દીકરા તરીકે મારે આજે પદ્માવતી ફિલ્મનો જે વિરોધ છે એ બાબતે આપની સાથે થોડી વાતો કરવી છે થોડા સમય પહેલાં જ રાજપૂત સમાજની લાગણી અને માગણીને ધ્યાને રાખીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો અને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો એ ચુકાદાને અનુસંધાને પણ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે કે એ ચુકાદાનો અભ્યાસ કરી અને રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરશે મારું માનવું છે કે ભારતના ક્ષત્રિય રાજપૂતો તથા હિન્દુ સંસ્કૃતિના ગૌરવવંતા ઇતિહાસને મારી મચડીને હલકો ચિતરે એવો કોઈ પણ પ્રકારનું કૃત્ય હોય તેનો વિરોધ અવશ્ય થવો જ જોઈએ ભારતના ક્ષત્રિયો કે જે ક્ષત્રિયોનું સ્ત્રી દાક્ષિણ્ય ક્ષત્રિયોની વીરતા બહાદુરી પ્રજાવાત્સલ્યતા આવા ઉમદા ગુણો ધરાવતા ક્ષત્રિયો અને સાથે સાથે પોતાના શીલ અને ચારિત્રના રક્ષણ માટે પોતાના જાનની પણ પરવા કર્યા વગર બલિદાન દેનારી ક્ષત્રિયાણીઓ કે જે કોઈ પણ ડર વગર પોતાની જાતને જોહરમાં હોમી દે એવી ક્ષત્રિયાણી માતા બહેનોના લાખો બલિદાનોની અનેક સત્યકથાઓ ઇતિહાસમાં મોજૂદ છે ત્યારે આપણા આવા ગૌરવંતા અને ખમીરવંતા ઇતિહાસને હલકો ચિતરવાનું હિન કૃત્ય કરનારા સામે સમાજે પ્રજાએ હંમેશા અવાજ ઉઠાવવો જ જોઈએ પરંતુ મારે આજે આપ સૌને અનુરોધ કરવો છે કે આપણે વિરોધ તો કરવો જોઈએ પણ કયા પ્રકારનો વિરોધ તો એક ક્ષત્રિયને શોભે તેવો વિરોધ આપણે કરવો જોઈએ એટલે કે શાંતિપૂર્વકનો વિરોધ સમાજમાં જાહેર જીવનમાં અંધાધૂંધી ફેલાવી તોફાનો કરવા જાહેર જીવન અસ્તવ્યસ્ત કરવું જાહેર તેમજ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવું આવો વિરોધ ક્યારેય ક્ષત્રિયો ન કરી શકે આપણો વિરોધ એ શાલીનતાભર્યો વિરોધ હોવો જોઈએ અને છેલ્લા કેટલાક વખતથી આપણે જોઈએ છીએ કે કેટલાક ગુજરાત વિરોધી માનસિક ધરાવતા લોકો એ જુદા જુદા આંદોલનના નામે ગુજરાતની શાંતિ દોડવાના હીન પ્રયાસો કરી રહ્યા છે આવા લોકોને ગુજરાતની શાંતિ જોખમાય ગુજરાતનો ગુજરાતનો વિકાસ અટકે એમાં આ લોકોને પિસાચી આનંદ આવતો હોય છે ત્યારે મારો આપ સૌ ક્ષત્રિય ભાઈઓને અનુરોધ છે કે આવા ખતરનાક રાજકીય મનસુબા ધરાવતા લોકો કે જે જેને આપણે નર પિસાચો કહી શકીએ આવા નર પિસાચોનો આપણે કોઈ પણ રીતે રાજકીય હાથો ના બનીએ આપણા આંદોલનમાં આવા લોકો આવી ચડે અને આ આંદોલનને કોઈ જુદી દિશા ભૂલથી પણ ન આપી બેસે એનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ અને વિરોધ કરીએ વિરોધ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ વિરોધ એ શાંતિપૂર્વકનો વિરોધ હોય ગુજરાતની શાંતિ જોખમાય નહીં ગુજરાતની સલામતી જોખવાય નહીં ગુજરાતનું જાહેર જીવન એ શાંતિપૂર્વક ચાલે એ પ્રકારનો આપણે વિરોધ કરીએ સંયમપૂર્વકનો આપણે વિરોધ કરીએ અને જે રીતે કહેવાય છે ને કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એવી જ રીતે સંયમ પણ વીરોનું જ આભૂષણ છે તો આપણે સૌ ક્ષત્રિયો જે વીરતાનો ઇતિહાસ ધરાવે છે તો આપણે સૌ સાથે મળીને સંયમતાપૂર્વકનો વિરોધ કરીએ અહિંસક વિરોધ કરીએ કારણ કે શાંતિપૂર્વક વિરોધ માટે પણ અનેક રસ્તાઓ છે જેમ કે મોન રેલીઓ કાઢવી હજારો લાખો પોસ્ટકાર્ડો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને મોકલવા પ્રતિકાત્મક ઉપવાસો કરવા આવા અનેક શાંતિપૂર્વકના અનેક રસ્તાઓ છે અને આપણને સૌને ખ્યાલ છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા જ આપણા દેશને આઝાદી અપાવી અપાવી હતી અને એ અહિંસક આંદોલનમાં ભારતના અનેક રાજા રજવાડાઓ પણ જોડાયા હતા અને અહિંસક આંદોલનને એમણે ટેકો આપ્યો હતો એને એને એની સાથે જોડાય અને અહિંસક રીતે આઝાદીની લડાઈ લડી હતી તો આપ સૌ ક્ષત્રિય ભાઈઓને મારો અનુરોધ છે કે આવો આપણે સૌ સાથે મળીને વિરોધ કરીએ પરંતુ એ વિરોધ શાંતિપૂર્વકનો વિરોધ હોઈ શકે અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે આપણી માગણી પહોંચાડીએ આ મારી આપ સૌને નમ્ર અપીલ છે આ મારી વાત જો આપને યોગ્ય લાગી હોય તો આપને વિનંતી છે કે આ વિડીયો સૌ ક્ષત્રિય ભાઈઓ સુધી પહોંચાડો એ જ અભ્યર્થના જય માતાજી